અમૃતકલશ યાત્રા અંતર્ગત એકત્રિત કરાયેલ માટીને રાજ્ય ત્યારબાદ રાષ્ટ્રીય કક્ષાએ મોકલવામાં આવશે આઝાદીના અમૃત મહોત્સવના ઉપક્રમે માટીને નમન વીરોને વંદનના ઉદ્દેશ સાથે ભરૂચ જિલ્લાના પાંચ વિધાનસભા મત વિસ્તારમાં અમૃતકલશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે વિવિધ વિધાનસભામાંથી એકત્રિત કરેલ માતીને દિલ્હી સ્થિત અમૃત વાટિકામાં પધરાવવામાં આવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આઝાદીના અમૃત મહોત્સવે જન્મભૂમિ અને અમર બલિદાન નિવડાવ સન્માનમાં માતીને નમન વીરોને વંદન નામનું દેશવ્યાપી અભિયાન શરૂ કરાવ્યું હતું જે અંતર્ગત ભરૂચ જિલ્લાની પાંચ વિધાનસભા ભરૂચ અંકલેશ્વર વાગરા જંબુસર અને ઝઘડિયા વિધાનસભા મત વિસ્તારમાં અમૃત કરશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તારીખ ત્રીજી ઓક્ટોબરથી ચોવીસ ઓક્ટોબર દરમિયાન આયોજિત અમૃત કરશ યાત્રા વિધાનસભાના વિવિધ વિસ્તારોમાં ફરી હતી અને માટી એકત્રિત કરી હતી એકત્રિત કરેલ ભરી તારીખ સત્યાવીસ ઓક્ટોબરના રોજ ગાંધીનગર ખાતે મોકલવામાં આવશે અમૃત વાતિકામાં આયોજન કરાયું હતું જેમાં જિલ્લા ભાજપના પ્રમુખ મારૂતિસિંહ અતોદરિયા મહામંત્રી નીરલ પટેલ મીડિયા સેલના કન્વીનર ભરત ચુડાસમા સહિત ભાજપના આગેવાનો તેમજ પત્રકારો પણ ઉપસ્થિત રહ્યા હતા મારો દેશ વીરોને શ્રદ્ધાંજલિ ત્રીજી ઓક્ટોબરથી છવ્વીસ સપ્ટેમ્બર સુધીનો છવ્વીસ ઓક્ટોબર સુધી મારી માટી મારા દેશનો આ કાર્યક્રમ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે અમૃત અમૃત કળશ યાત્રા પંચોતેરસ જેટલા કળશો સમગ્ર દેશમાં ભમણ કરીને ઘરે ઘરેથી માટી અને ચપ્પી ચોખા ઉઘરાવીને શહીદોની યાદમાં અમૃત વાટિકા દિલ્હીમાં બનવા જઈ રહી છે મારો પણ આમાં સહયોગ એવો ભાવ ઉભો થાય જેવી રીતે સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુનું કેવડિયા ખાતે અનાવરણ કરવામાં આવ્યું હતું ઘરે ઘરેથી ગામે ગામથી લોખંડના ઓજારો એકત્ર કરીને દરેકને એવું લાગે કે આમાં મારું પણ યોગદાન છે એ જ ભાવ સાથે આ અમૃતકળશ યાત્રા સમગ્ર દેશમાં ભ્રમણ કરી ભરૂચ જિલ્લામાં ગામે ગામથી માટી ઉઘરાવીને સત્યાવીસમી તારીખે અમદાવાદ ખાતે રિવરફ્રન્ટમાં સત્તાવીસો જેટલા કાર્યકર્તાઓ સાથે ભરૂચ જિલ્લામાંથી જનાર છે ત્યારે બધાનો ભાવવામાં જોડાય એ લાગણી સાથે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે અમૃત કલશ યાત્રા કાઢીને અમૃત વાટિકા બનાવવાનું જે નક્કી કર્યું છે તેમાં ભરૂચ જિલ્લો પણ દરેક ગામે ગામથી માટી ઉગરાવીને ત્યાં એકત્ર કરીને જનાર છે